સામખિયાળી માં હાલ જુના બસ સ્ટેશન ને નવું બસ સ્ટેશન પણ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે તો બીજી બાજુ ગ્રામ્ય આ બસ સ્ટેશન ચાલુ થશે કે પછી પ્રજા ના આ બનેલ બસ સ્ટેશન ધૂળ હાલત માં રહેશે તે પણ સવાલ ઉપસ્થિત થવા પામ્યો છે સામખિયાળી નગરમાં હાલ કોઈને પણ દબાણ કરવું હોય તો છૂટથી કરી શકે છે તે પ્રકારની ની વાતાવરણ ઉભું થયું છે તાત્કાલિક અસરથી દબાણ કર્યા બાદ તેમાં દુકાનો બનાવી અને મસમોટા ભાડા ની રકમ વસૂલ કરવાનું પણ મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે આ માં જે કાચા પાકા દબાણો પર બાંધકામ કરવામાં આવ્યું છે તેમાં લાઈટ પાણીના કનેક્શનો પણ શાંતિથી મળી જતા હોવાની વાત પણ સપાટી ઉપર આવી છે સામેખિયાળી નગરમાં ગેરકાયદેસર જમીન લેવી હોય તો લોકોના રહેણા માટેના ખુલ્લા પ્લોટના પાંચ થી છ લાખ ચૂકવવા પડે છે જો દુકાન લેવી હોય તો પંદર થી વીસ લાખ રૂપિયા ચૂકવવા પડે છે આ બધા એવા લોકો ચૂકવે છે જેમની જિંદગી આખી પરસેવાની કમાણી કરીને બચત ભેગી કરી હોય તેને દુકાન ખરીદતા હોય છે પરંતુ દબાણવાળી દુકાનો બહુ નાના રકમથી મળી જતી હોય છે આજે ઠેર ઠેર સામખિયાળીના અનેકવિધ માર્ગો પર દબાણો જોવા મળી રહ્યા છે અને પંદરસોથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીના ભાડામાં દુકાનો આસાનીથી મળી જતી હોય છે તેમાં નળનું અને લાઇટનું કનેક્શન પણ મળી જતું છે તાત્કાલિક અસરથી આવા દબાણકારો સામે પગલાં લેવા જોઈએ અને જે ગેરકાયદેસર દબાણ કર્યા છે ને દુકાનો બનાવીને વેચાણ કરવામાં આવી રહ્યું છે કે ભાડે ચડાવવામાં આવી રહ્યું છે તેવા તત્વો સામે તાત્કાલિક અસરથી પગલાં લેવાની પણ માંગણી કરવામાં આવી રહી છે